वचनामृत क्रमांक 1790 तेमा वाक्य 59 58 सुधी वाक्यों काले आपणे वांची गया। हवे वाक्य 59 तेमा परम कृपालु देवे जणाव्युं सुख दुख पर संभाव राखुं। सुख दुख पर संभाव करूं, सुख दुख पर संभाव करूं। परम कृपाल देव पत्रांक 492 માં જણાવે છે, અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે। અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત प्रतिकूल प्रसंगे विशेष होय छे, ए वात निश्चय करवा योग्य छे। कृपालदेवे पत्रांक 492 में एम कह्युं के अमारा चित्तमां एम आवे छे के मुमुक्षु जीवने एटले जेने जन्म मरणथी छूटवुं छे, संसारना सर्व दुखोथी मुक्त थवुं छे एवा मुमुक्षु जीवने तो आ काळमां संसारनी प्रतिकूल दशाओ प्राप्त थवी તે સંસારથી તરવા બરાબર છે। એટલે અનુકૂળ દશાઓમાં તો જેમ ઈચ્છે બધું થયા કરતું હોય ત્યાં એને વૈરાગ્ય ઉપશમ ટકવો મુશ્કેલ છે, પણ કંઈ ને કંઈ દુઃખ રહ્યા કરતું હોય તો એને કંઈક વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય અથવા આસક્તિ ઘટે। માટે કૃપાલ કે અમારા ચિત્તમાં એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે। અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે। અનુકૂળતામાં તો એ લીન થઈ જાય છે મોહમાં, પણ અનંતકાળનો જેને આ સંસારનો અભ્યાસ છે તે સ્પષ્ટ કેવો દુઃખરૂપ છે, અસાર છે, અનિત્ય છે, અશરણ છે, એ દુઃખના વખતમાં એને વિચારવાનો વિશેષ અવકાશ હોય છે। અનંત કાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે। કૃપાલ કે આ વાત હૃદયમાં દ્રઢ કરવા યોગ્ય છે કે અનુકૂળતા કરતા આ તમારા માટે પ્રતિકૂળતા વિશેષ ઉપયોગી છે, એમ કૃપાલ કે અમારા ચિત્તમાં તેમ આવે છે। વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે, વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે। આ જ પત્રમાં કૃપાલ કે વ્યવહારિક પ્રસંગો રોજે કંઈ ને કંઈ નવા બન્યા જ કરે છે, જેમ કે મુનિને તો 22 પરિસર પણ ગ્રસ્તને તો કેડે અગણિત કોઈ માપ જ નહીં એટલા બધા પરિસર છે। વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે, માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે। અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે, અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે, અને તમને તે કરવી ઘટતી નથી, વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થંકર કહેતા હતા। વ્યવહારિક પ્રસંગોમાં તો રોજે કંઈ ને કંઈ ચિત્ર વિચિત્ર થયા જ કરે, એમાં આજી કલ્પનાથી સુખ માને અને કલ્પનાથી દુઃખ માને, એક જ વસ્તુ એકને ગમે ને એકને ન ગમે, તો વસ્તુ સારી કે કલ્પનામાં ભૂલ છે। એક જ વસ્તુ બજારમાં જાય કોઈ લેવા, ચાર જણ ગયા હોય, એકને કંઈ બીજું ગમે ને એકને એક એની એ વસ્તુ બીજાને ન ગમે, જેમ કે કપડાં લેવા ગયા હોઈએ તો એકને લાલ રંગ ગમે ને બીજો કે આ કંઈ કલર છે સાવ બેકાર છે, એકને કલર ગમ્યો બીજાને ન ગમ્યો તો કલર ખોટો કે પોતાની કલ્પનામાં ભૂલ છે। જેણે એમાં સારાની કલ્પના કરી તેને કલર સારો ભાસ્યો, અને જેણે એમાં ખરાબ કલ્પના કરી તેને ખરાબ ભાસ્યું, બાકી કલર કે જગતના સર્વ પદાર્થો કોઈ ખોટા સારા નથી, માત્ર કલ્પનાએ એમાં સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિ થાય છે। એટલે કૃપાલ કે માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે, અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે અને પ્રતિકૂળ કલ્પના કરે તે પ્રતિકૂળ ભાષે,
અને જ્ઞાનીઓ પુરુષોએ તો બેય કલ્પના કરવાની ના કહી છે કે આ ખોટું સારું કંઈ નથી, જેમ છે તેમ છે, એટલે કોઈ પણ પ્રકારની સારા ખોટાની કલ્પના એમાં કરવી જ નહીં, અને તમને તે ઘરવી કરવી ઘટતી નથી, કેમ કે તમે જગતના સર્વ મોહ આસક્તિથી છૂટવા માગો, માટે તમને આ જગતના પદાર્થોમાં સારા ખોટાની કલ્પના કરવી યોગ્ય નથી, વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. વિચારવાન જીવ સંસારના કોઈ પણ પ્રસંગે પોતાના આત્માને શોકિત કરે નહીં, દુઃખી કરે નહીં. વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે, નાનીએ બે કલ્પના કરવાની ના કહી છે, માટે નાનીની આજ્ઞા આરાધે તો સુખ દુઃખ પર સંભાવ આવે. કૃપાલદેવે વાક્ય શું કહ્યું? સુખ દુઃખ પર સંભાવ કરું, સુખના પ્રસંગોમાં હર્ષ માનું નહીં, અને દુઃખના પ્રસંગોમાં આવે તો દુઃખના પ્રસંગોમાં શોકી થવું નહીં, ખેદ કરું નહીં. માટે સુખ દુઃખ બંનેને મનની કલ્પના માની અને જ્ઞાનીએ જે આજ્ઞા કરી સંભાવમાં રહેવાની તેમાં રહું એ અભ્યાસ કરે તો જ સુખ દુઃખ પર સંભાવ આવે. કંઈ સારું ખોટું જગતમાં છે જ નહીં એમ માનીને સર્વ વિકલ્પો મૂકી દઈ હું સહજ આત્મ સ્વરૂપ છું, બીજું પૂતગલના પરિવર્તન ચિત્ર વિચિત્ર પણ નાદિકાલથી થતું રહ્યું છે, થતું જ રહેવાનું, એમાં મારે શું છે? પૂતગલનું પરિવર્તન પૂતગલમાં મારો ધર્મ તો જ્ઞાતા દ્રષ્ટા, જોવું જાણું એ મારો સ્વભાવ છે, રાગદ્વેષ કરવાનો મારો સ્વભાવ નથી, એ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. એ વાત જે સમજી જાય તો સર્વ દુઃખથી મુક્ત થા અને સંભાવ આવે. ત્યાં અવંતી સુકુમારનું દ્રષ્ટાંત આપે છે કે જેણે કેવો સંભાવ રાખેલો. અવંતી એટલે ઉજ્જૈની નગરી, ઉજ્જૈન, તેને પહેલાં અવંતી નગરી કહેવામાં આવતી. ત્યાંના નગરીનો રાજાનો પુત્ર અવંતી સુકુમાર આખી અવંતીમાં સુકોમલ હતો. અવંતી સુકમાલ પોતાના મહેલમાં દેવની પેઠે સુખ ભોગવતો હતો. તેની નજીક એટલે પોતાના મહેલની નજીક એક પોષદ શાળામાં મુનિ ઉતરેલા હતા. તેમણે રાતના સ્વાધ્યાય કરવા માંડ્યો મુનિએ. તેમાં પાંચમા દેવલોકના નલિની ગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી, જે મુનિ સ્વાધ્યાય કરે એમાં વર્ણન આવ્યું નલિની ગુલ્મ વિમાન પાંચમા દેવલોકનું, એનું વર્ણન સાંભળી અવંતી સુકમાળ રાત્રે એ સાંભળીને જાતિ સમર્થ નાન થઈ ગયો. તેથી પોતાનો મહેલ તેને ખેતરમાં માળો કર્યો હોય તેવો કિંમત વગરનો લાગ્યો. એ જાતિ સ્મરણ નામથી જે નલિની ગુલ્મ વિમાન એને સ્મૃતિમાં આવ્યું ને એ થયું કે અરે એના આગળ તો આ મારું રાજમહેલ તો ખેતરમાં માળા જેવું છે, અને સ્ત્રીઓ બધી રાક્ષસી જેવી દેખાવા લાગી. દેવલોકની દેવીઓ આગળ આ અત્રેની એ રાણીઓ તો એને રાક્ષસી જેવી દેખાવા લાગી. તેને રાત્રે આ સાંભળી નલિની ગુલ્માનનું વર્ણન સાંભળી અવંતી સુકુમારને જાતે સમર્ણાન થયું, તેથી પોતાનો મહેલ તેને ખેતરમાં માળો કર્યો હોય તેવો કિંમત વગરનો લાગ્યો. સ્ત્રીઓ બધી રાક્ષસી જેવી દેખાવા લાગી. બધી રાજમહેલની સુખ સામગ્રી તેને તુચ્છ ભાસી. તેથી મુનિ પાસે જઈને એણે પૂછ્યું, તમે આ સ્વર્ગની વાત ક્યાંથી જાણી? મુનિએ કહ્યું કે શાસ્ત્રના આધારે. ત્યારે અવંતી સુકમાલે કહ્યું, મને પણ સાંભળી આવ્યું છે કે હું ત્યાં જ હતો, નલિની ગુલુ વિમાનમાં જ હતો, અને હવે ત્યાં ફરી તીસરી રીતે જવાય એ વિમાનમાં. ત્યારે મુનિએ કહ્યું, મોક્ષના સુખ સર્વોત્તમ છે, સૌથી શ્રેષ્ઠ સુખ તો મોક્ષમાં છે, તે દીક્ષાથી મળે છે, તો તેથી બીજું શું અસાધ્ય હોય કે સર્વસંગ પરિત્યાગ કરી બધું મૂકી દે તો મોક્ષ મળી જાય, સર્વોત્કૃષ્ટ સુખ તો બીજું શું અસાધ્ય છે. તેથી તેણે પણ દીક્ષા લીધી. રાજકુમારે કદી ઉગાડે પગે
ચાલેલા નહીં, તો પણ વિહાર કરીને ચાલતા થયા, પગે ફોલ્લા થયા, ફૂટી ગયા, લોહી નીકળ્યું, તો પણ કંઈ ગણ્યું નહીં. તેનું આયુષ્ય ઓછું જાણી મુનિએ તેને અનશન સંસારો એટલે છેવટના સમાધિ મરણ સંબંધી કહેવાનું હતું તે કહી દીધું કે હવે તમારું આયુષ્ય ઓછું રહ્યું છે. તેની તેને પકડ કરી લીધી, મુનિ વિહાર કરી અને ચાલ્યા ગયા. પછી તે અવંતી સુકુમાલ પાસે રાત્રે જ્યાં તેમના જ પગમાંથી લોહી નીકળ્યો હતો તે પગલે પગલે ચાલીને શિયાળ અને તેના બચ્ચા આવ્યા. તેણે સુકુમાર એવા અવંતી કુમારને પગથી ખાવા માંડ્યો. અવંતી સુકુમાર ધ્યાનમાં ઊભા છે, એક પહોરે 3 કલાકે એક પગ ખાધો શિયાળની એના બચ્ચાએ, બીજે પહોરે બીજો પગ ખાધો રાત્રે, પછી અંતે પેટ ફાડ્યું અને આંતરડા ખાવા લાગ્યા ત્યારે અવંતી સુકુમારનો રાત્રે દેહ છૂટી ગયો. સમાધિ મરણ કરી તે નલિની ગુલમાં વિમાનમાં ગયા. હવે એવું કેમ બન્યું કે ભાઈ એ શિયાળણી કોણ હતી, એને આવીને કેમ ખાવા લાગી? તો એ અવંતી સુકુમારનો પૂરો ભાવ શું હતો તે કહે છે. અવંતી સુકુમાર આવતા આગલા ભાવમાં બે ભાઈઓ હતા, પરણેલા હતા બે. મુનિનો બોધ સાંભળી બે ભાઈઓને વૈરાગ્ય થયો. એકે કહ્યું હું દીક્ષા લઉં અને તું ઘર ચલાવ, ત્યારે બીજો કહે હું દીક્ષા લઉં. તેમાંથી એક જણે દીક્ષા લીધી અને બીજો ઉદાસ થઈને ઘેર આવ્યો. બે જણે ઉપદેશ સાંભળ્યો, બે પેલો કે હું દીક્ષા લઉં તું ઘર ચલાવ, પેલો બીજો ભાઈ કે હું દીક્ષા લઉં તું ઘર ચલાવ. પણ બેની ઉત્કૃષ્ટ ભાવના, તેમાંથી એકે દીક્ષા લીધી ને એક પાછો ઉદાસ થઈ ઘરે આવ્યો. જે ભાઈ સાધુ થયો હતો, જે ભાઈએ દીક્ષા લીધી હતી તેની સ્ત્રી વઢવાડ કરવા લાગી, તેની સ્ત્રી વઢવાડ કરવા લાગી અને કહ્યું ચાલો તમારા ભાઈને આપણે પાછા બોલાવી લાવીએ. તમારા ભાઈ દીક્ષા લીધી એની સ્ત્રી એમ કે એના દિયરને કે ચાલો પાછા બોલાવી લાવીએ આપણા તમારા ભાઈને. પણ તે બીજા ભાઈને પણ દીક્ષા જ લેવી હતી, તેથી તેણે તો તે પોતાના ભાઈને પાછો સંસારમાં કેમ લાવે, એને દીક્ષા જ લેવી હતી, ભાભીના કહેવાથી કે લાવે નહીં. એવા વિચારથી તે બોલ્યો નહીં કે પાછા ભાઈને ઘરે લઈ આવે, પણ એ બોલ્યો નહીં. તેથી તેની ભોજાઈએ આરોપ આપતા એમ કહ્યું કે તમારે બધું એકલાને જ ખાવું છે, તમારામાં ભાગ પડે માટે તમે તેને બોલાવતા નથી. પાછો ઘરે આવી જાય ભાઈ તો તમારામાં ભાગ પડે માટે તમે એને બોલાવતા નથી, એમ તકરાર વધી ગઈ. અને દિયરને રીસ આવવાથી આ વ્યર્થનો કકળાટ કરે છે એમ જાણી ઉઠીને તે બાઈને લાત મારી. આવી રીતે વાત વધી ગઈ. દિયરે ઊભા થઈ અને રીસમાં પોતાની ભાભીને લાત મારી દીધી પગથી. એટલે આ ભમએ શિયાળણી થઈ છે અને હવે એનો પગ ખાય છે. લાત મારી, લાત વાગવાથી તે બાઈનો દેહ છૂટી ગયો. મરતી વખતે એણે એવો ભાવ કર્યો કે હું એના પગને ખાનારી થઉં, એણે મને લાત મારી દીધી. એવા કંઈ મર્મસ્થાનમાં ઘા વાગ્યો કે સ્ત્રીનો એ લાતથી દેહ છૂટી ગયો. પણ મરતી વખતે એવો ભાવ કર્યો કે એણે મને લાત મારી, એને પગને જ ખાનારી થઉં. પછી ઘણા ભાવ ભમતા જે વેર બંધાયું હતું તેથી તે ભાવી આ ભમો શિયાળણી થઈ અને તેનો દિયર આ અવંતી સુકુમાર થયો. આ ભમમાં તે શિયાળણી થઈ મુનિને મારવાથી અનેક ભાવમાં ભમતા તે નરકાદી અધોગતિને પામશે, માટે પોતાના બાંધેલા કર્મોના ફળ સુખ દુઃખ ઉપર સંભાવ રાખવા પ્રયત્ન કરું. મહારાજે બાંધેલા કર્મનો ઉદય છે એને કોઈને દોષ ના આપતા સંભાવ કેળવી અને બધું સહન કરીને કર્મને ખપાવું, પણ બીજા કોઈને પણ
દોષ ન દો. આવી રીતે સંભાવે જે કર્મને ભોગવી લેશે તે છૂટી જશે, નહીં તો જન્મવળ વધશે. એટલે આવી રીતે કરેલો અવંતી સુખ માળે તો પણ એને એ પગ લાત મારી તો એ પગ ખાનારી એ શિયાળણી થઈ અને રાત્રે ઠેઠ પેગ પેટ ફાડતા મરણ થયું. પણ પોતે સંભાવે બધું સહન કર્યું એટલે એમનું કલ્યાણ થયું. ને પેલીએ આવા મુનિને મારવાથી હજુ અનેક ભાવ ભમતા તે નરકાદી અધોગતિને પામશે. માટે કદી પણ સંભાવ છોડો નહીં એમ ઉપદેશ છે. એટલે વાક્ય છે, સુખ દુઃખ પર સંભાવ કરો. હવે 60મું વાક્ય છે, રાત્રિ ભોજન કરું નહીં. કૃપાલ દેવની નું આ વાક્ય સૂત્ર છે. આ બધા આટલું જ વાક્ય છે, રાત્રિ ભોજન કરું નહીં. એના પર વિવેચન બ્રહ્મચારી કરે છે. દિવસે ખાધેલો ખોરાક વહેલો પચે છે, દિવસે ખાધેલો ખોરાક વહેલો પચે છે, રાત્રિ ભોજનથી પ્રમાદ વધે છે. તેથી કોઈ ભક્તિ વાંચવું વિચારવું વગેરે ન થાય, કંઈ ભલીવાર ન આવે. રાત્રે જમે એટલે પછી કંઈ ભક્તિ વાંચવું સ્વાધ્યાય કંઈ થઈ શકે નહીં. એટલે અહીં ભલીવાર આવે નહીં, પડદું પડતું મૂકીને ઊંઘવું પડે. રાત્રે ઘણું સાચવે છતાં પણ હિંસા થવાનો સંભવ છે. રાત્રિ ભોજનના ત્યાગ કરનારને એક વર્ષમાં 6 મહિનાના ઉપવાસ જેવું સહેજે થાય છે. 6 મહિના 24 કલાકનો એક દિવસ કહેવાય. રાત્રિનો દિવસ બે મળીને 24 કલાકનો એક દિવસ થાય, એમાં રાત્રે જમે નહીં તો 12 મહિનામાં 6 મહિના તો એને ઉપવાસ જેવું થયું. રાત્રિ ભક્તિ કે સ્વાધ્યાય કે ચિંતન માટે છે, મુનિઓને ધ્યાન માટે છે. એટલે રાત્રિનો વખત ભક્તિમાં કે સ્વાધ્યાયમાં કે જાગરણમાં ગાળવો હોય તો ખાઈને તેમ કરવા કરતાં વધારે સહેલાઈથી રાત્રે ન જમવાથી થાય. રાત્રે જમીએ તો પ્રમાદ આવે, ઊંઘ આવે, સ્વાધ્યાય ભક્તિ કંઈ થાય નહીં, બધું પડતું મૂકીને સૂઈ જવું પડે. માટે રાત્રિ ભોજનની ટેવ ત્યાગવા યોગ્ય છે. રાત્રિ ભોજન કરવાની ટેવ જેને હોય તેને ઘણું કરીને તેના ઘરમાં રસોઈ પણ રાત્રે જ કરવી પડે. વાસણ વગેરે સાફ કરવાનું પણ મોડી રાત સુધી ચાલે, પછી થાકી જાય એટલે ઊંઘી જાય. માટે રાત્રિ ભોજન કરવું નહીં. મોડો જમે પછી ઊંઘ આવે એટલે સૂઈ જાય, ભક્તિ સ્વાધ્યાયનો સમય મળે નહીં. મોક્ષમાળામાં રાત્રિ ભોજનના પાઠમાં પરમ કૃપાલદેવ જણાવે છે, કૃપાલદેવના શબ્દોમાં, અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિ ભોજન ત્યાગવ્રત કહ્યું છે. 5 મહાવ્રત, અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચોર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત, પરિગ્રહ ત્યાગ મહાવ્રત, આ 5 મહાવ્રત, તેમાં 6ઠું રાત્રિ ભોજન ત્યાગ મહાવ્રત. મહાપુરુષે એમ કહ્યું આ તો મહાવ્રત છે, રાત્રે નહીં જમે તો. અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિ ભોજન ત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે 4 પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. 4 પ્રકારના આહાર છે, અસન પાન ખાદ્યમ સાધ્યમ. અસન એટલે રોટલી રોટલા ભાત વગેરે, પાન એટલે પ્રવાહી પાણી દૂધ વગેરે, ખાદ્યમ એટલે ફળ મેવા વગેરે, સ્વાદ્યમ એટલે લવિંગ એલચી વગેરે. આ 4 પ્રકારનો આહાર છે. એ રાત્રે તો બધો અભક્ષરૂપ છે. રાત્રિમાં જે 4 પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. કારણ શું? તો કે જે જાતિનો આહારનો રંગ હોય છે તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. ભાતમાં ભાત જેવા, રોટલીમાં રોટલી જેવા, જેવા પ્રકારનો આહાર તેવા પ્રકારના જ જીવો, તેમાં તમસ્કાય નામના જીવો ઉત્પન્ન થઈ જાય છે. એટલે
सूर्यास्त पछी बे घड़ी पछी केम जमा कहूँ के रात्रे जे उत्पन्न थेला ए नौकार सुधी में पाछा बधा मरी जाय छे। એટલે લોકો નવકારસી કરે છે। એટલે અહીંયા કહ્યું જે જાતિનો આહારનો રંગ હોય છે તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે, રાત્રિ ભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે। પ્રભાવ કે રાત્રિ ભોજન કરવામાં આ જીવો મરે છે એ સિવાય પણ અનેક દોષો રહ્યા છે। સત્પુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળું કરે, આમ તો ખરેખર સત્પુરુષો તો માનો કે સૂર્યાસ્ત 6 વાગે માનો થતો હોય તો 5:15 વાગે ખાવાનું જ પૂરું કરી દે સત્પુરુષ બે ઘડી પહેલાં, કેમ કે ત્યાર પછી ધીમે ધીમે તેમાં જીવો ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જાય છે। એટલે સૂર્યાસ્તના 2 ઘડી પહેલાં એ ભોજન છોડી દે અને સૂર્યાસ્ત થયા પછી 2 ઘડી પછી ભોજન કરે। કોણ? સત્પુરુષો। સત્પુરુષો તો દિવસ 2 ઘડી રહે ત્યારે વાળું કરે અને 2 ઘડી દિવસ ચડ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં। 2 ઘડી દિવસ ચડે નહીં, 48 મિનિટ સૂર્ય ઉદય થયા પછી પણ એ ગમે તે જાતનો પણ આહાર કરે નહીં। રાત્રિ ભોજનને માટે વિશેષ વિચાર મુનિ સમાગમથી કે શાસ્ત્રથી જાણવો, રાત કૃપાલ દેવા મોક્ષમાળામાં રાત્રિ ભોજનના પાઠમાં લખે છે કે રાત્રિ ભોજન માટે વિશેષ વિચાર મુનિઓના સમાગમથી જાણવો કે શાસ્ત્રથી જાણવો, એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે। રાત્રિ ભોજન સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે। ચારે પ્રકારના આહાર રાત્રિને વિશે ત્યાગવાથી મહદ ફળ છે। ચારે પ્રકારના આહાર અસન પાન ખાદ્ય અને સ્વાદ્ય એ રાત્રિને વિશે ત્યાગવાથી મહદ ફળ છે। કૃપાલ કે બહુ મોટું ફળ છે એ જીન વચન છે, એ જીનેશ્વર ભગવંતે આ વાત કરી છે, આટલું મોક્ષમાળામાં કહ્યું। હવે ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 2માં રાત્રિ ભોજન કરવાથી વિશેષ બીજા કયા કયા દોષો થાય જે કૃપાલે કહ્યું શાસ્ત્રો દ્વારા જાણવું તે આમાં ખબર પડે છે। ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 2 તેમાં કહે છે, વળી રાત્રિ ભોજન કરવાથી આ લોક આશ્રય પણ ઘણા પ્રકારની હાનિનો સંભવ છે। ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિને હડે છે, મક્ષિકા આવે તો વમન થા, કીડી આવે તો બુદ્ધિને હડે રાત્રે ખવાઈ જાય, તો માખી આવે તો ઉલટી થાય, જૂં આવે તો જલોદર થાય અને કરોળિયો આવે તો કોઢ રોગ થાય છે। કરોળિયો જો પેટમાં ગયો ખાવામાં તો આવા આવા પ્રકારના ઝેરો એ જીવોના શરીરમાં હોય છે, એ પેટમાં જાય તો કોઢ થઈ જાય, જૂં આવે તો જલોદર થાય। વળી રાત્રે પાત્ર ધોતા અને એઠું નાખતા કંથુઆ વગેરે ઘણા જીવો હણાય છે। રાત્રે પછી વાસણ રાત્રે જમે તો વાસણો પર રાત્રે ધોવે એટલે તેમાં કેટલાય જીવો બિચારા નિરપરાધી અને એઠું નાખે તો આખી રાત પણ કોઈના વાસણો પડ્યા રહે, અથવા રાત્રે સાફ કરે ત્યારે પણ કંથુઆ વગેરે ઘણા જીવો તેમાં હણાય છે। અને તે કહેવાનું આયુષ્ય થોડું છે તથાપિ સંક્ષેપમાં તેના દોષ કહું છું। મહાપુરુષોએ આપણને તો આશ્ચર્ય થાય કે એટલું બધું રાત્રિ ભોજનમાં પાપ હશે, તે અહીંયા કેવું એમ કે છે તે કહેવા માટે આયુષ્ય થોડું તથાપિ અત્રે સંક્ષેપમાં તેના દોષ કહું છું। હવે ગણતરી કરાવે છે કે કેવી રીતે દોષ લાગે, કોઈ એક જીવ 96 ભાવ સુધી જીવ હિંસા કરે તેટલું પાપ એક સરોવરને શોષવાથી લાગે છે। કોઈ જીવ 96 ભાવ સુધી જીવ હિંસા કરે તેને કેટલું પાપ લાગે, એટલું પાપ તો એક સરોવરને શોષે, એક તળાવને સૂકવી નાખે તેટલું પાપ એને લાગે છે। 108 ભાવ સુધી તેવા સરોવરને શોષનારને જે પાપ લાગે તેટલું પાપ એકવાર દાવાનળ લગાડનારને લાગે છે।
લે 108 ભવ સુધી સરોવરને સુકવ્યા કરે તેને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર જંગલમાં આગ લગાડી દે દાવાનળ તેટલું પાપ લાગે છે. 101 ભવ સુધી દવ આપનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એક કુવેપાર કરનારને લાગે છે. 101 ભવ સુધી જંગલમાં દવ લગાડી દે આખું જંગલ બાળી નાખે આવા 100 ભાવ સુધી 101 ભાવ સુધી એવા જ કામ કરે તેને જેટલું પાપ લાગે તેટલું પાપ એક જીવ હિંસાવાળો વેપાર કરે તેને લાગે છે. 144 ભાવ સુધી કુવેપાર કરવા વડે જેટલું પાપ લાગે તેટલું એક કુકર્મીને લાગે છે. 144 ભાવ સુધી આવા હિંસા જેવા જીવોની ઘણી થતી હોય એવા વેપારો જ કર્યા કરે તેટલું પાપ એકવાર કોઈ ભયંકર કુકર્મ કરે તેને લાગે છે. 144 ભાવ સુધી કુકર્મીને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર ખોટું આળ આપનારને લાગે છે. 144 ભાવ સુધી કુકર્મ કર્યા કરે અને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર કોઈ ઉપર ખોટું આળ આપી દે, ખરેખર એ દોષ એનો થયો ન હોય એને આળ આપી દે તેને એટલું પાપ લાગે છે. 151 ભાવ સુધી ખોટું આળ આપનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર પર સ્ત્રી ગમન કરનારને લાગે છે. 151 ભાવ સુધી ખોટું આળ આપ્યા જ કરે કોઈ પર એને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર પરસ્ત્રી ગમન કરનારને લાગે છે. 99 ભાવ સુધી પરસ્ત્રી ગમન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર 99 ભાવ સુધી પરસ્ત્રી ગમન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ એકવાર રાત્રિ ભોજન કરનારને લાગે છે. કેટલું પાપ હશે! હવે આવું આ પ્રમાણે રત્ન સંચય નામના ગ્રંથમાં કહ્યું છે તેનું તત્વ તો બહુશ્રુત જાણે છે, જ્ઞાની પુરુષો જાણે છે બહુશ્રુત કે આટલું બધું પાપ એમાં હશે, પણ જ્ઞાનીઓ કહ્યું છે આવું બધું પાપ રાત્રિ ભોજનમાં છે. વળી કહ્યું છે કે જે બુદ્ધિમાન પુરુષો સર્વથા રાત્રે આહાર વર્જે છે તેમને એક માસે પક્ષો ઉપવાસનું ફળ થાય છે. એટલે એક મહિનો જે રાત્રે જમે નહીં તેને 15 દિવસ ઉપવાસનું ફળ છે. તે માટે શ્રાવકોએ યાવત જીવન સુધી રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. તેથી શ્રાવકોએ તો આખી જિંદગી સુધી રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, દરરોજ રાત્રે ચતુર્વિધ આહારના પચખાણ કરવા, પ્રતિદિન રાત્રે ચારે પ્રકારના આહારના પચખાણ કરવા. જો ચારે પ્રકારના આહાર તજવાની શક્તિ ન હોય તો અસન તથા ખાદ્યમ તો અવશ્ય ત્યાગવા. માનો કે ચારે પ્રકારના આહારનું ત્યાગી શકો એમ નથી તો રાત્રે રોટલા રોટલી ભાત વગેરે તો ન જ ખાવા, તેમજ સૂકા મેવા કે મીઠાઈ બી આવી આમાં આવી ગઈ અસનમાં, ખાદ્યમાં ફળ મેવા વગેરે પણ ન ખાવા, અને સ્વાદિમ તે સોપારી વગેરે દિવસે સારી રીતે શોધી રાખી રાત્રે ગ્રહણ કરવા, નહીં તો તેમાં ત્રસ જેવોની હિંસાનો પણ દોષ લાગે છે. ન છૂટકે પ્રવાહી દૂધ જેવું લેવું ન જ છૂટકે, પણ ભોજન તો ન જ કરવું. એમાં જો આ બધા સોપારી વગેરે જે સ્વાદિમ છે એને દિવસે સાફ કરીને નહીં રાખે તો એમાં ત્રસ જીવો રહી જાય તો એમાં હિંસાનો દોષ લાગે છે. મુખ્ય રીતે તો પ્રાતઃકાલે ને સાયંકાલે રાત્રિ નજીકની બે બે ઘડી આહારનો ત્યાગ કરવો. શુદ્ધ રીતે પાલનારને તો દિન અસ્ત, માનો કે 6:45 વાગે દિવસ અસ્ત થતો હોય તો 48 મિનિટ પહેલાં એટલે 6 વાગે સુધીમાં એને જમી લેવું જોઈએ. 24 વાળાને પાણી પણ પી લેવું જોઈએ. આવો શુદ્ધ રીતે જે પાળે તેને સંપૂર્ણ પ્રાતઃકાલે ને સાયંકાલે રાત્રિ નજીકની બે બે ઘડી આહારનો ત્યાગ કરવો. કહ્યું છે કે રાત્રિ ભોજનના દોષને જાણનાર જે પ્રાણી દિવસના ઉદય અને અસ્તમાં બે બે ઘડી છોડીને ભોજન કરે છે
તે પુણ્યનું ભાજન થાય છે. ખાવાનું તો મળે છે, માત્ર બે બે ઘડી સૂર્યાસ્ત પહેલાં જમી લેવું, સૂર્યોદય પછી બે ઘડી કરવું, એમ કે જે જમે છે તે પુણ્યનું ભાજન થાય છે, પુણ્ય બાંધે છે. વળી રાત્રિ ભોજન કરવાથી કેવા અવતાર આવે? રાત્રિ ભોજન કરવાથી ઘુવાડ, કાક, કાગડા, મારજાર, બિલ્લી, ગીધ, સાબર, સુવર, સર્પ, વીંછી અને ઘોનો અવતાર આવે છે. આ પ્રમાણે રાત્રિ ભોજનનો પારલૌકિક ફળ છે. પરલોકમાં એ આવા અવતાર પામે, આવા જન્મ લે. રાત્રે ઘોડો, જેને રાત્રે દેખાય, દિવસે દેખાતું નથી, કે કાગડાઓ કે બિલ્લીને રાત્રે વધારે દેખાય, ગીધ, સાબર, સુવર, સર્પ, બીછીને ઘોનો અવતાર આવે જે રાત્રે જમે તે. આ પ્રમાણે રાત્રિ ભોજનનો આ પારલૌકિક ફળ છે. હવે એક રાત્રિ ભોજન વિશે રામાયણમાં પણ વાત આવે છે, તે અહીંયા જણાવી છે કે રાત્રિ ભોજન વિશે રામાયણમાં પણ દોષ જણાવ્યો છે, તે આ પ્રમાણે છે. વનમાળાનું દ્રષ્ટાંત, એટલે લક્ષ્મણ સીતા સહિત રામચંદ્ર વનવાસમાં ગયા હતા. રામચંદ્ર, શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી પણ સાથે હતા. આ ત્રણેય વનવાસમાં ગયા હતા. તે પ્રસંગે એક દિવસ કુરબર નગરની બહાર, કુરબર નામનું નગર, એની બહાર એક વડના નીચે, વડના વૃક્ષ નીચે ત્રણે રાત્રિવાસો રહ્યા હતા. તે નગરના રાજા મહીધર ને વનમાલા નામે એક પુત્રી હતી. તે નગરનો જ રાજા મહીધર, તેની વનમાલા નામની એક પુત્રી, તે લક્ષ્મણની ઉપર પ્રથમથી રાગી થયેલી હતી. એટલે લક્ષ્મણ સંબંધી એના ગુણો સાંભળીને એને પ્રત્યે એને પ્રેમ થયો હતો, પ્રીતિ હતી. તે લક્ષ્મણનો વનવાસ સાંભળી કે ભાઈ લક્ષ્મણ તો સીતા અને રામ સાથે વનવાસમાં ચાલ્યા ગયા છે, એ સાંભળી તે ખેદયુક્ત થઈ. સતી દેવયોગે તે જ વનમાં તે જ રાત્રે ફાંસો ખાવા આવી કે ભાઈ લક્ષ્મણ તો જંગલમાં ચાલ્યા ગયા, હવે ક્યાંથી મળે, એટલે કે હવે બસ હું મરી જાઉં ફાંસો ખાઈ. એ તે જ જંગલમાં તે જ સમયે ત્યાં આવી આ દેખાવ રાત્રે જાગ્રત રહેલા લક્ષ્મણના જોવામાં આવ્યો. લક્ષ્મણે તેની પાસે જઈને પૂછ્યું, એટલે તેણે જે સત્ય હતું તે કહી આપ્યું. તત્કાલ લક્ષ્મણે તેનો આ પાસ છેદી નાખી, જે એને ફાંસીનો પાસ છેદી નાખીને તેની સાથે પાણી ગ્રહણ કર્યું. વનમાલા કે જે શુભ લક્ષણવાળી સુચરિતા હતી, તેણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને યોગ્ય વર જાણી પોતાનો સ્વામી કર્યો. પછી લક્ષ્મણે તેને જણાવ્યું કે હમણાં તમે પિતાને ઘેર રહો, જ્યારે હું વનવાસ પૂર્ણ કરી પાછો વળીશ ત્યારે તમને સાથે લઈ જઈશ. હમણાં અમે જંગલમાં જઈએ છીએ, પાછા અમે જંગલથી ઘરે જઈશું, આ વનવાસનો સમય પૂરો થશે ત્યારે તમને લઈ જઈશું. તથાપિ તે રાગી રમણીએ માન્યું નહીં. પછી લક્ષ્મણે કહ્યું કે સ્ત્રી હત્યા, ગો હત્યા, બાળ હત્યા વગેરે સોગંદ લીધા કે જો હું ન આવું તો આ હત્યાઓનો મને પાપ લાગે, કે હું જરૂર આવીશ. તો કે એની ગેરંટી શું તમે આવશો કરીને? તો કે આ સોગંદ ખાઉં છું, મને સ્ત્રી હત્યા લાગે, બાળ હત્યા લાગે, ગૌ હત્યા લાગે, આ બધા સોગંદ લીધા કે આ બધી હત્યાઓને મને પાપ લાગે, જો ન આવું તો પણ માન્યું નહીં. ત્યારે લક્ષ્મણે કહ્યું કે જે તમે કહો, જે તમે કહો તે સોગંદ લો, તમે કહો કઈ સોગંદ લો. ત્યારે વનમાલા બોલી કે આ જગતમાં રાત્રિ ભોજન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ જો હું પાછો ન આવું તો મને લાગે, આવા જો સોગંદ લો તો હું સત્ય માનું. ત્યારે લક્ષ્મણે તેવા સોગંદ લીધા, એટલે તેણે લક્ષ્મણને મુક્ત કર્યા, એટલે કે જવા દીધા. બીજા બધા ગો હત્યા, બાળ હત્યા એને ગણી, પણ તમે રાત્રિ ભોજન કરનારને જેટલું પાપ લાગે તેના તેટલું પાપ જો હું પાછું ના આવું તો મને લાગે એવું તમે સોગંદ લો તો હું સત્ય માનું.
अर्थात रात्रि भोजन में सौथी केटलू वधारे पाप हशे। उपरना दृष्टांत में वनमाळाए स्त्री हत्या, गो हत्या अने बाळ हत्या करता पण रात्रि भोजनों पाप बहु मोटू मानीने लक्ष्मण ने तेवा सोगन आप्या हता, तेथी रात्रि भोजनों पाप घणू उग्र छे एम सिद्ध थाय छे। माटे सर्व प्राणीओए अवश्य रात्रि भोजन करू नहीं एवो नियम ग्रहण करवो। एटले कृपालुए पण ए ज कह्युं रात्रि भोजन करू नहीं, रात्रि भोजन करू नहीं। आ प्रमाणे आ 60મું वाक्य छे। शास्त्रमां पण कह्युं छे चत्वारो नरक द्वारा, चार नरकना द्वार छे। चत्वारो नरक द्वारा प्रथमम रात्रि भोजनम, नरकना चार द्वार, नरकमां जवाना चार रस्ता, तेमो पहलो द्वार दरवाजो कयो तो के रात्रि भोजन, बीजू परस्त्रीगमन, त्रीजू बोलाथाणु, चौथू कंदमूल। आ शास्त्रों में नरकना चार द्वार कया, तेमो पहलू तो रात्रि भोजन नरकनु द्वार, बीजू परस्त्रीगमन नरकनु द्वार, त्रीजू बोलाथाणु। बोलाथाणु एटले जेम के आ कैरियो वगैरह झाड़ू पर लागे, तेमो अजी गोटली न हो थई होय त्यां सुधीनी ए कैरी अनंत काय कहेवाय, एमो अनंत जीव होय। गोटली थया पछी एक ज जीव होय, पण पहला अनंत जीव होय। एवी नानामां नानी कैरीओने तोड़ीने अथाणू बनावीए तो बोल अथाणू कहेवाय, अनंत काय छे, एमो अनंत जीव होय छे। एम केवल नानीओए नान बड़े जोईने आपणने कह्युं छे। એટલે ત્રીજું નરકનું દ્વાર બોલ અથાણું અને ચોથું કંદમૂળ, કંદમૂળમાં પણ અનંત જીવો રહેલા છે। એક સોયની અણી પર કેટલો કંદમૂળનો ભાગ આવે, બટાકા, કાંદા, સકરિયા, હાલ, સુરણ, રતાળું, એ બધા જે છે તેના એક સોયની અણી પર અનંત જીવો ભગવંતે જોયા છે। એમાંથી કેટલા જીવો મોક્ષને પામ્યા આજ દિવસ સુધી, તો કે એમાં જેટલા જીવો છે એનો અનંતનો ભાગ। અર્થાત આવા અનંત જીવો આપણા સ્વાદને માટે હણાય છે। માટે કંદમૂળ ખાવું નહીં, બોલથાણું ખાવું નહીં, પરસ્ત્રીગમન કરવું નહીં, એની તો પ્રતિજ્ઞા આપણે મંત્રમાં જ્યારે લઈએ છીએ ત્યારે લઈએ છીએ। અને પહેલું રાત્રિ ભોજન પ્રથમો દ્વારા રાત્રિ ભોજન પણ કરવું નહીં, દિવસે ખાઈ લેવું, ખાવાનું ક્યાં ના પાડે, અને રાત્રે ન જમીએ, કોઈ પણ હિસાબે ટિફિન લઈ જઈને પણ સાંજે જમી લઈએ તો પેટ ભરાઈ જાય છે, પણ જીવની શિથિલતા છે અથવા આટલો મોટો દોષ છે એ એને શ્રદ્ધાનમાં આવતો નથી, વાત બેસતી નથી। શ્રદ્ધા પરમ દુર્લભા, શ્રદ્ધા બેસે તો જરૂર એનો રસ્તો કાઢે, પણ એ વાત જ હજુ બેસતી નથી। માટે ચાર ગતિમાં આ જીવ રઝળા જ કરે છે, આવા અનેક દોષો સેવે છે। આ પ્રમાણે આ 60મું વાક્ય પૂરું થયું।